નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો દરેકનું અધિક સ્વાગત છે ધોરણના તમારા વિષય ગુજરાતીની અંદર વિભાગ એ અને બીનું સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે આ વિડીયોમાં આપણે સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તમારે એ અને જો બીના સોલ્યુશન જોઈએ છે તો તેની લિંક જેમ ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે તેથી વિભાગ એ ઉપર જઈ વિભાગ એ અને બી ઉપર જઈ બીનું સોલ્યુશન જોઈ શકશો અને ગુજરાતી સિવાય તમારા સામાજિક હોય વિજ્ઞાન હોય ગણિત હોય કે જે પણ વિષય છે ત્યાં સોલ્યુશન સચોટ જવાબ સાથે સારી રીતે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો સાથે આપણે મૂકેલા છે આઈએમપી પણ મૂકેલા છે જેની સંપૂર્ણ લિંક્સ છે તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે ત્યાંથી તમે એ ફટાફટ જોઈ લેશો તો વિભાગ સી ની અંદર આપણે જોવા જઈએ તો કે દસમો છે મુહુરત જોડણી સુધારો તો શું આવશે મુરત એટલે કે મુરહૂત ત્યારબાદ છે શબ્દોમાં ધ્વનિ છૂટા પાડવાના છે ઇન્દ્ર ઝાડ તો ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ર પ્લસ અ પ્લસ જ પ્લસ આ પ્લસ અ પ્લસ અ ત્યારબાદ આવે છે સંતિ જોડો અને જોડો તો છે તીર પ્લસ

થઈ જાય તો તમતમ એ રવાનું કરી થશે ત્યારબાદ છે વિરુદ્ધાર્થી દુર્ગંધ તો સુગંધ અને પંક્તિનો અલંકાર ઓળખવાનો છે ભૂંડી હૈયું ઉજરડાવવું તો મનમાં પ્રબળ વેદના થવી અથવા તો મનમાં દુઃખ લાગવું વિભાગ ડી છે જેની અંદર તમારે પહેલો છે વિચાર વિસ્તાર લખવાનો છે બે આપેલા હશે કે એમાંથી કોઈ પણ એક અથવાની અંદર તમારે કોઈ પણ એક લખવાનું રહેશે અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન એ પણ લખવાનું રહેશે ત્યારબાદ આપણે બંનેમાંથી એક સારી રીતે સમજાવેલો છે તે અહીં જોઈ લઈએ છે સફળતા જિંદગીની અસ્તરેખા રેખા નથી હોતી જણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી તો જોઈએ તો કે આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવે છે વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે પરંતુ એ સફળ મેળવવા માટે વ્યક્તિ જિંદગીભર પુરુષાર્થ તો કરવો જ પડે પુર પુરુષાર્થનો માત્ર સમજાવવા ઈમારતનું દ્રષ્ટા આપ્યું છે ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે આજના કોમ્પ્યુટર યુગમાં એ એનિમેશનથી પણ સુંદર ઇમારત દર્શાવી શકાય છે પરંતુ કાગળમાં દોરેલા ઈમારતના નકશામાં કે કોમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી એ માટે તો ઈમારત જ બાંધવી પડે અને ઈમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે એમાં ધન બાંધકામ માટેની સામ ધન સામગ્રી મજૂરો વગેરે જે કાંઈ વગર જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે આમ એટલે કે જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે વિદ્યાર્થી મિત્રો આ પેપર પણ આપણે ઘણી બધે પૂરી સાથે તૈયાર કરેલો છે ઘણી બધી મહેનત લાગે છે પ્રશ્નો આઈએમપી શોધવામાં બધી જ રીતે જેથી કરી તમે જરા પણ વિસ ન કરતા વધુમાં વધુ શેર કરશો પત્ર લેખન છે તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે એક અરજી પત્ર આશરે સો શબ્દોમાં લખવાનો છે તો આની અંદર તમારું અહીં સરનામું આવશે અને કોને લખવા છે તો કે પ્રતિમાનનીય અધિકારશ્રી વીજળી ખાતું વોર્ડ નંબર ઓગણીસ નળિયા તમારો જે પણ શહેર કે તાલુકાની અંદર જે પણ આવી હોય એ લખી શકો છો અને વિષે લખવાનો છે કે તમારો વોર્ડ જે પણ લાગતો કે વિસ્તાર લાગતો હોય તે વિસ્તારના વીજળીની સમસ્યા બાબતે જે પણ સમસ્યા હોય એ તમે આવી રીતે લખી શકો છો નીચે તમે તમારું નામ પણ લખી શકો છો અથવા તો એબીસી કે એક્સ વાય જેડ આવી રીતે લખી શકો છો તેના અથવામાં તમારે અહેવાલ પૂછાશે તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવ અહેવાલ આશરે તમારે એકસો શબ્દોમાં લખવાનો રહેશે નીચેનું કાવ્ય વાંચી તે અને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે થરથર થરથર ધ્રુવ છે સોરી પથ્થર થરથર ધ્રુવ છે આ કાવ્ય છે નીચેના પ્રશ્નો છે તો એ જે છે એ લખવાના રહેશે ત્યારબાદ છે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો હા જે હા વિજેન્દ્રો અત્યારે જે બે દેશો લડી રહ્યા છે ને જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો આ પ્રમાણે આપણે લખવાનું રહેશે નિબંધ તમારા જે આઠેક ગુણનો હોય છે જેમાં તમારે વધુમાં વધુ સારા એવા અક્ષરોથી પેજ જે છે ભરવાના રહેશે ત્યારબાદ છે પરિશ્રમ એ જ પારસ મણે એના અથવામાં નિબંધ છે અન્ય વિશેના આપણા પેપર સોલ્યુશન સારા અને સચોટ રીતે આપેલા છે જે તમે ડિસ્ક્રિપ્શન લિંક દ્વારા જોઈ શકશો અને પરીક્ષા માટે દરેકને ઓલ ધ બેસ્ટ